ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, મજામાં છો ને? હમણાં તમે જે ગણિતમાં આકારો અને જગ્યા એ પહેલું ચેપ્ટર છે ને આપણું, તેમાં આકારો વિશે શીખી ગયા ને? બધા વિડીયો જોયા ને? બધા ટીચરોના વિડીયો જોયા ને? મજા આવી ને? તો આજે આપણે એ ગોળ, ચોરસ, ત્રિકોણ આકારથી આપણે કઈક બીજું બનાવતા શીખીએ. તમારે શીખવું છે? તો મારી સાથે ચાલો નોટ અને પેન્સિલ લઈને બેસજો. આજે આપણે મમ્મીના ઓર્નામેન્ટ્સ બનાવવાના છે, ઘરેણા બનાવવાના છે, એ ગોળ, ચોરસ, ત્રિકોણ આકારથી. ચાલો મારી સાથે બનાવશો ને? ચાલો. ફ્રેન્ડ્સ તૈયાર મમ્મીના ઓર્નામેન્ટ્સ બનાવવા માટે? તો ચાલો આપણે સૌથી પહેલા મમ્મી માટે બુટ્ટી બનાવીશું. તો એના માટે શું કરવાનું? તો આ રીતે ત્રિકોણ પાડવાના, બે ત્રિકોણ પાડવાના, પછી એની ઉપર એક નાનું ગોળ પાડવાનું. જુઓ કેવી સરસ બુટ્ટી થઈ ગઈ ને મમ્મીની. હવે આપણે બનાવીશું બંગડી. તો બંગડી બનાવવા માટે શું કરવાનું? તો આપણે ગોળ પાડીશું આ રીતે, ગોળ પાડીશું. હવે શું કરીશું? આ તો સાદી બંગડી થઈ ગઈ. આવી બંગડી તો મમ્મીને નહીં ગમે ને. ચાલો તો એની અંદર સરસ મજાની ડિઝાઇન બનાવી દઈશું. તો ડિઝાઇન બનાવવા શું કરીશું? તો એની અંદર નાના નાના ગોળ કરી દઈશું. જો ધ્યાનથી કરજો, હા, એકદમ સરસ કરવાના, એક સરખા ગોળ, તો જ ડિઝાઇન સારી બને ને, તો જ મમ્મીને ગમે, બરાબર ને? જો આ રીતે અંદર નાના નાના ગોળ કરી દેવાના. જોયું સરસ ડિઝાઇન થઈ ગઈ ને? એવી રીતે બીજી બંગડીમાં કરી દઈશું આપણે. છે ને, થઈ ગયું ને? હવે આ બુટ્ટી થઈ ગઈ, આ બંગડી થઈ ગઈ. હવે આપણે બનાવીશું હાર. તો હાર બનાવવા શું કરવાનું? અર્ધ ગોળ પાડવાનું આ રીતે, અર્ધ ગોળ પાડવાનું, બરાબર ને? ચાલો એમાં પણ સરસ મજાની આપણે ડિઝાઇન બનાવી દઈએ. જો હવે આપણે આમાં કયું, કેવી ડિઝાઇન બનાવીશું? જો આ રીતે લંબ ચોરસ ડિઝાઇન બનાવી દેવાની. જોજો મિત્રો, ધ્યાનથી જોજો, તમારે મમ્મી માટે બનાવવાનું છે ને. તો આ રીતે લંબ ચોરસ ડિઝાઇન બનાવી દેવાની. જો કેટલું સરસ લાગે છે ને. બની ગયું ને? હવે આપણે નીચે, સોરી, વચ્ચે પેન્ડલ બનાવી દઈશું. જો ત્રિકોણ, અરે વાહ, આ તો સરસ મજાનો હાર બની ગયો ને. જો આપણે જે ભૌમિતિક આકારો શીખી ગયા ને, ગોળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, એ બધા આકાર શીખી ગયા ને. જુઓ આ એ આકારથી આપણે મમ્મી માટે ઘરેણા બનાવી દીધા, બુટ્ટી, બંગડી, હાર બનાવી દીધું ને. હવે તમે આ રીતે બનાવજો અને મમ્મીને
બતાવજો, બતાવશો ને, અને તમારા મિત્રને પણ બતાવજો અને શીખવજો, બરાબર ને? શીખવશો ને? હા, વિદ્યાર્થી મિત્રો, જુઓ આપણે અહીં કયો આકાર છે? આ ગોળાકાર. ગોળાકારની કઈ કઈ વસ્તુ હોય તે આપણે બનાવીએ. જો આ ગોળાકાર છે, બધી બાજુ ગોળ, તો ગોળાકારનો શું હોય? સુરત દાદા. શું હોય? સુરત દાદા. ચલો આપણે સુરત દાદા પાડીએ. તો એમાં શું કરવાનું? પહેલા ગોળ પાડી દેવાનું, પછી આ રીતે લીટા પાડી દેવાના. છે ને એકદમ સહેલું? આ તો તમને આવડે ને? જો સુરત દાદા બની ગયા ને. હવે આપણે સુરત દાદાની આંખ પાડી દઈશું, પછી આ નાક, અને આ મોઢું પાડી દઈશું સુરત દાદાનું. જો ગોળ આકાર થયો ને. ચલો હવે બીજું પાડી દઈએ આપણે. બીજું શું હોય ગોળાકારનું? તો દડો. આવી રીતે તમે દડો રમો છો ને, તો દડો કયા આકારનો હોય? ગોળાકારનો. કયા આકારનો? ગોળ. જોયું દડો બની ગયો ને, છે ને? ચાલો હવે બીજું શું હોય ગોળ આકારનું? કોણ કહેશે મને? રોટલી, પછી પાપડ, એક રૂપિયાનો સિક્કો. જુઓ આમે શું પાડ્યું ગોળ આકાર. હવે હું શું પાડીશ જો તો? આ શું બન્યું? સ્માઈલી બની. બની ગઈ ને? જોયું ગોળાકારમાંથી આપણે કેટલી વસ્તુ બનાવી? સુરત દાદા, ડડો અને સ્માઈલી. તમે પણ તમારા ઘરમાં જે વસ્તુ દેખાય ગોળાકારની તે તમે આવી રીતે દોરજો. ચલો હવે નીચે શું છે? ત્રિકોણ આકાર. જો વિદ્યાર્થી મિત્રો, આ ગોળમાંથી આપણે સુરત દાદા, ડોળો અને સ્માઈલી બનાવીને હવે એ જ રીતે ત્રિકોણમાંથી વસ્તુ બનાવીશું. ચાલો મને કોણ કહેશે ત્રિકોણમાંથી કઈ કઈ વસ્તુ બને? આઈસ્ક્રીમનો કોન. જો આપણે અહીંયા આઈસ્ક્રીમનો કોન બનાવીએ, તો પહેલા શું કરવાનું? સીધી લીટી દોરવાની, પછી ત્રાસી. જોયું આ ત્રિકોણ આકાર થઈ ગયો ને. હવે આપણે આઈસ્ક્રીમનો કોન બનાવી દઈએ. આ જો ઉપર આ આઈસ્ક્રીમ આવી ગયો, છે ને? હવે આમાં ડિઝાઇન પાડી દઈએ. મને તો આઈસ્ક્રીમનો કોન જોઈને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ ગઈ. તમારે થઈ ગઈ ને? પછી આ રીતે આમાં ડિઝાઇન દોરી દેવાની. બની ગયો ને આઈસ્ક્રીમનો કોન. હવે વિચારો બીજું શું હોય ત્રિકોણ આકારનું? જો બીજું બને મંદિરની ધજા. મંદિરે તમે જાઓ છો? તો જોજો મંદિરની ઉપર ધજા હોય છે ને, તે કયા આકારની હોય? ત્રિકોણ આકારની. હવે તમે જાઓ ને મંદિરે, ત્યારે જોજો મંદિરની ઉપર, તો તમારી આજુબાજુ મંદિર હોય ને ત્યાં જોજો કે ઉપર ધ્રજા હોય છે તે કેવા આકારની હોય તે જોજો. હા, જોયું ને આ મંદિરની ધ્રજા બની ગઈ ને. હવે વિચારો બીજું શું હોય? જક્કરની ટોપી. ત્રિકોણ આકારની હોય ને,
તમે ચક્કર જોયો છે ને? હા, તો ચક્કરની ટોપી કયા આકારની હોય? ત્રિકોણ આકારની. જોયું, આ મેં ટોપી દોરી દીધી છે ને, એમાં ત્રિકોણ આકાર દેખાય છે ને, અને એની અંદર આ ગોળ દોરી દીધું. જોયું ને, ચક્કરની ટોપી બની ગઈ ને. હા, જો આ ત્રિકોણ, તા ત્રિકોણ આકાર, આ મંડીની ધજામાં ત્રિકોણ આકાર, અને આ ચક્કરની ટોપીમાં ત્રિકોણ આકાર થઈ ગયું ને. હવે આ સિવાયનું તમે બીજું હોય યાદ કરી ને તમે દોરી શકો. આ બે વસ્તુ જોયું ને તમે, તમે પણ આવી રીતે દોરજો. દોરશો ને ફ્રેન્ડ્સ? જુઓ, આ લંબચોરસ કાગળ છે, એમાં જો તમને કંઈક દેખાય છે? હા, કેટલા ચોરસ બોક્સ છે અંદર? 1, 2, 3 અને 4 બોક્સ છે. જો આમાં ગેમ રમવાની છે, 1 મિનિટની ગેમ. 1 મિનિટમાં તમારે શોધવાનું છે. શું શોધવાનું છે? તો અહીંયા આકારો આપ્યા છે ને, જો ગોળ, ચોરસ, લંબગોળ, લંબચોરસ એવા બધા આકાર આપ્યા છે ને, તેમાં આ 4 ખાનામાંથી તમારે કયો આકાર બધા ખાનામાં છે તે શોધવાનો છે. ચલો સ્ટાર્ટ કરો. કોણ પહેલું શોધી કાઢશે? જલ્દી 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 ધ્યાનથી જોજો. હા, ચલો, કોને આકાર મળી ગયો? નથી મળ્યો? તો જુઓ, હજુ ધ્યાનથી જુઓ. હા, મળી ગયો ને. કોણ કહેશે કયો આકાર? નથી મળ્યો? ચાલો હું તમને બતાવું કેવી રીતે જોવાનું છે તે જોઈએ. જો સૌથી પહેલા આ કયો આકાર છે? આ ગોળ આકાર. તો આપણે બધામાં જોવાનું. જો આમાં છે ગોળ, હા આમાં છે ગોળ, હા, પણ આમાં તો ગોળ નથી, એટલે ગોળ આકાર નથી. ચાલો હવે જુઓ લંબચોરસ. તો બાજુના ખાનામાં છે? હા છે. અહીંયા છે? આમાં છે? નથી, એટલે એ પણ નહીં આવે. ચાલો હવે આ લંબગોળાકાર જોઈશું. આમાં નથી, આમાં છે, આમાં છે, 3માં જ છે, આમાં નથી, એટલે એ પણ આવે નહીં. હવે કયો આકાર રહ્યો? ચોરસ. ચાલો ધ્યાનથી જો, બધા ખાનામાં ચોરસ છે. જો આમાં આ છે, આ બોક્સમાં આ છે, આ બોક્સમાં આ છે, અને આ બોક્સમાં આ રહ્યો. તો 4-4 બોક્સમાં કયો આકાર છે સરખો દોરેલો? હા, ચોરસ. કયો આકાર? ચોરસ. જોયું ને, ગેમ રમવાની મજા આવી ને. તમે પણ આવી રીતે ચોરસ જાતે જાતે દોરી દેવાનું. હા, અને તમારા મિત્ર સાથે રમજો. જો મેં તો અહીંયા ચોરસ, ગોળ ચોરસ દોર્યા છે, તમે કંઈ પણ દોરી શકો. તમે ફૂલ દોરી શકો, આલ્ફાબેટ લખી શકો. લખી શકો ને? હા, તો તમારા મિત્રો સાથે તમે આવી ગેમ રમજો. મજા આવી ને? જોયું ને બાળ મિત્રો, આપણે આકારોથી આપણે કેવા નવું નવું બધી વસ્તુ શીખા ને, આ બીજા જુદા જુદા આકાર શીખા ને, નવું નવું શીખા ને. તો તમે પણ આ રીતે બનાવજો. આવજો, ફરી મળીશું.